તાપી જિલ્લામાં એક કેસમાં એસીબીએ પીઆઈ અને પીએસઆઈને રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. બંને મહિલાએ હપ્તા હાઈકોર્ટમાં કોટેશન પિટિશન દાખલ કરવા સ્ટે આપ્યો હતો, જેનો રિપોર્ટ મોકલવા પીઆઈ પીએસઆઈએ 1,00,000ની લાંચ માંગી હતી. આ કામના ફરિયાદીના ઓળખીતા બહેનના વિરુદ્ધ વાલોડ પોલીસ સ્ટેશનમાં જમીન મેટર બાબતનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની એફઆઈઆર રદ કરવા ફરિયાદીને ઓળખીતા બહેનને આ કામના ફરિયાદીને મદદ કરવા કહે, જેથી આ કામના ફરિયાદીએ તેઓના વકીલ મારફતે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્વોટેશન પિટિશન દાખલ કરાવેલી, જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે આપ્યો. આ પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અને ગુનાની તપાસ પ્રવીણ મકવાણા કરતા હોવાથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગુના સંબંધે રિપોર્ટ અભિપ્રાય મોકલવા પ્રતિક એમ અમીને રૂપિયા 1,00,000ની માંગણીની ફરિયાદી પાસેથી કરેલ છે. પૈકી 50,000 અને બાકીના 50,000 આવતા અઠવાડિયે ફરિયાદીએ અમીનને આપવાનું કહ્યું હતું. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે લાંચમાં છટકાનું આયોજન કરતા કામના આરોપી પ્રતિમ અમીનને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 50,000ની લાંચની માંગણી કરી સ્વીકારી, તેમજ પ્રવીણ જીવરાજભાઈ મકવાણા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તાપીના વ્યારા સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી ખાતે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી ત્રીજા માળે સ્થળ ઉપર પકડાઈ ગયા હતા.